ફે મુદ્દે સરકારના નિર્ણય બાદ માસ્તરોને હવે અન્ય ધંધા તરફ વળવાનો વારો આવ્યો છે શાળા દ્વારા પગાર કરવામાં નહીં આવતા શિક્ષકોની હાલતમાં કફોડી બની ગઈ છે મોરબી શહેરની શૈક્ષણિક સંસ્થાના શિક્ષકોને તો કંદોય બનવાનો વારો આવ્યો છે જોકે આવી કપરી પરિસ્થિતિમાં પણ સ્કૂલના સંચાલકોએ પોતાના શિક્ષકોને તમામ મદદ કરી છે પરંતુ ચાર શિક્ષકોની કપરી હાલત હોવાથી તેમને સહાયભૂત થવા આ શાળાની મદદથી દસ શિક્ષિકા બહેનોએ ફરસાણનો ધંધો શરૂ કર્યો છે શાળાઓ બંધ રહેતા શિક્ષકોને આર્થિક માર પડ્યો છે મોટાભાગની શાળાઓમાં શિક્ષકોના માર્ચ સુધી જ પગાર થયા છે શિક્ષકોને પગાર આપવામાં આવ્યા નથી આ ઉપરાંત વધુ ફી વસૂલવા સામે સરકારે પ્રતિબંધ મૂકતા શિક્ષકોની હાલત કફોડી બની છે કારણ કે ફી ન મળતા સંચાલકોએ શિક્ષકોને પગાર ચૂકવવા મામલે હાથ ઊંચા કરી દીધા છે આમ ઘરનું ગુજરાન ચલાવતા શિક્ષકો હવે અન્ય વ્યવસાય તરફ વળી રહ્યા છે શહેરની જાણીતી શૈક્ષણિક સંસ્થા ઓમ શાંતિ સ્કૂલના શિક્ષકોએ જન્માષ્ટમી સ્પેશિયલ ફરસાણ માર્ટ શરૂ કરી દીધું છે જેનું નામ પણ ઓમ શાંતિ ફરસાણ આપવામાં આવ્યું છે આ વાત જેટલી હાસ્યાસ્પદ લાગે છે તેટલી ગંભીર પણ છે જે શિક્ષકોની લાચારી દર્શાવે છે હાલ શાળાના દસ શિક્ષકો આ ફરસાણ માર્ટ ચલાવી રહ્યા છે જેમાં તેઓ ફણસીપુરી તીખા ગાંઠિયા ચંપાકલી ગાંઠિયા ભાવનગરી ગાંઠિયા શક્કરપારા થેપલા ઘઉંના લોટની કડક તીખી પૂરી તીખી અને મોળી સેવ પાપડી તીખા અને મોડા ગાંઠિયા બનાવે છે આપણા વાલી ફી નથી ભરતા એટલે એમની માટે પગાર ચૂકવાનું શક્ય નથી છતાંય એમણે તો અમને આશ્વાસન આપ્યું કે જ્યારે સ્કૂલ ખુલશે ફી ભરાશે તો આજે બાકી પગારીએ હું તમને ચૂકવી દઈશ ફી ભરાશે એટલે પણ ત્યાં સુધી શું કરવું બધાયને અમારે આર્થિક રીતે પરિસ્થિતિ નબળી હતી એટલે કાંઈક તો બીજા આવકની જરૂર હતી એટલે બધા બેનું ભેગા થયા એકબીજાને ઓળખતા હતા એટલે કે હવે આપણે શું કરવું કાંઈક રીતે કાંઈક એવું કામ કરી બનાવી કે જેથી આપણને પૈસાની આવક થાય તો પહેલાં અમે પાપડને ખાખરા એવું વિચારતા પછી એવું થયું કે એ આપણો ઉપાડ એટલો નહીં આવે પછી એકદમ કે અત્યારે સાતમ આઠમ આવે છે તો કંદોઈની જેમ આ બધું ફરસાણને એવું બનાવી તો આપણને વધારે આવક થાય અને રાહત મળે તો એ માટે અમે ફરસાણ બનાવવાનું નક્કી કર્યું બધાએ ભેગા થઈને તો એ નક્કી થયું પછી અમે શાળાએ મળવા આવ્યા કે અમે સર આ રીતના નક્કી કર્યું છે કે ઓનલાઈન ભણાવવાનું છે એ બે કલાક ભણાવી દઈએ પછી અમે આ રીતના કામ કરવાનું વિચારી છીએ તો એ માટે એકબેનના ઘરે તો આટલું બધું ભેગું ન થવાય આજુબાજુ અત્યારે ફરી કોરોના છે એના કારણે વાંધો ઉઠાવે તો એટલે અમે એક રૂમ રસોડું ભાડે રાખવાનું વિચારી તો ટ્રસ્ટીએ તરત કીધું કે રૂમ રસોડું ભાડે ન ઓળખાય ત્યારે આપણી સ્કૂલ ખાલી છે એમાં રસોડું છે વાસણો છે એ બધું તમે વાપરો એટલે પહેલી જ મદદ તો અમને પ્રિન્સિપાલ ટ્રસ્ટી તરફથી મળી ગઈ કે સ્કૂલ મળી ગઈ રસોડું મળ્યું ક્લાસ મેળા વાસણો મળ્યા મહત્વનું છે કે લોકડાઉનને કારણે શાળાઓ બંધ હોવાથી વાલીઓએ ફી આપવાનું બંધ કરી દીધું છે આવી કપરી પરિસ્થિતિમાં શાળાએ શિક્ષકોને ભરપૂર મદદ કરી જૂન સુધીનો પગાર ચૂકવી દીધો છે પરંતુ આકસ્મિક ખર્ચાઓ આવતા શિક્ષકો માટે ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ મહિલા શિક્ષકોએ ફરસાણનો ધંધો શરૂ કર્યો છે આ દસ માંથી ચાર શિક્ષિકાના પતિની નોકરી છૂટી ગઈ છે અને અમુક બીમારીઓ પણ છે તેથી આ ચારેય પરિવારોની સ્થિતિ કફોડી છે આ પરિવારોનું આર્થિક સંકટ ટાળવા માટે દસ બહેનોએ જાતે ફરસાણ બનાવવાનું શરૂ કર્યું હતું શાળાના ટ્રસ્ટી અને સંચાલકોએ શિક્ષિકા બહેનોને મદદરૂપ થવા તેમની શાળામાં જગ્યાઓ ફાળવી દીધી છે લોકડાઉનના કારણે કોરોનાના કારણે જે વિદ્યાર્થીઓ માટે સ્કૂલ બંધ થઈ સરકારના આદેશ મુજબ એટલે જૂન મહિના સુધી તો પગાર કરી શક્યા અમે એકાઉન્ટમાં હતી રકમ પણ પછી અમારી પાસે રકમ પૂરી થઈ ગઈ અને એ લોકોને આર્થિક બહુ તકલીફ શરૂ થઈ કારણ કે કુટુંબમાં બીજી કોઈ આવક ન હોય અને મોટા ભાગની વિધવા બહેનો છે એને બીજો કોઈ આવકનો સોર્સ નથી એટલા માટે આ આયોજન કર્યું ને એને મારી પરમિશન માગી મેં કીધું ભલે હું સંસ્થાના પ્રમુખ તરીકે તો મારી જવાબદારી છે કે એ લોકોને બધોય સહકાર બધી રીતે મદદ કરવી જોઈએ એટલે જગ્યા આપી અને સાધનો આપ્યા અને પૈસા પણ આપ્યા એટલે એ લોકો સારી રીતે આનો ઉપયોગ કરી શકે ઉલ્લેખનીય છે કે હાલ શિક્ષકોની હાલત દયનીય છે મોટાભાગની શાળાઓમાં માર્ચ માસથી શિક્ષકોને પગાર ચૂકવવાનું બંધ કરી દેવાયું છે જ્યારે ઓમ શાંતિ સ્કૂલમાં જૂન માસ સુધી શિક્ષકોને પગાર ચૂકવાયો છે પણ હવે ફી ન મળતા શિક્ષકોને પગાર ચૂકવવામાં આવતો નથી તો શિક્ષકોએ મહેનત કરી પરિવારનું ગુજરાન ચલાવવાનો દ્રઢ નિર્ણય કર્યો છે મિલન નાયક નિર્માણ ન્યૂઝ મોરબી